ભરૂચમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયાએ વેપારીઓ સાથે સંવાદ યોજ્યો. ભરૂચના સ્ટેશન રોડ ઉપરની એક હોટલમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી વેપારીઓ સાથેના સંવાદમાં વેપારીઓ અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો વેપારીઓ અને ખેડૂતોએ રજૂ કર્યા હતા. વેપારીઓને ટેક્સ ભરવા છતાં માળખાકીય સુવિધા ન મળતી હોવાના આક્ષેપ કર્યા હતા. તો કેટલા ખેડૂતોએ કપાસના જીન ઉપર કેટલા લોકોએ કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તો તાજેતરમાં ચકચારી બિલ્કિસબાનું ગેંગરેપમાં ગુજરાત સરકારની રજૂઆતથી રક્ષસોને છોડી મૂકવામાં આવ્યા હોવાનો સવાલ ઉઠાવ્યો હતો. સંવાદમાં સરકારની રજૂઆતથી બારાતકારીઓને છોડી દેવા મુદ્દે સંવાદમાં સવાલ ઉઠાવતા લોકો પણ તારીઓના ગડગડાટથી સવાલને આવકાર્યો હતો અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પણ ગુજરાત સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાત સરકારને ભગવાન સદબુદ્ધિ આપે, મહિલાઓ પર અત્યાચારની ઘટના બનતી હોય તો તેવા પાપીઓને ક્યારેય માફ ન કરી શકાય તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો. સમગ્ર સંવાદમાં ભાજપ અને કોંગ્રેસ ઉપર પ્રહારો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કર્યા હતા અને બંને પાર્ટીને વિવાણ પાર્ટી ગણાવી હતી. વિવાય ભાજપનો ધારાસભ્ય હોય તો બીજો સામે વિવાય કોંગ્રેસનો હોય અને મિલીજુલી સરકાર હોવાનો આક્ષેપ કર્યો હતો અને વેપારીઓને એક મોકો આપોને આપો કહી આમ આદમી પાર્ટી વેપારીઓની સમસ્યા સૌ પ્રથમ સાંભળશે, ભાજપ કોંગ્રેસની સભામાં જાઓ અને કંઈ સવાલ પૂછો તો 4 પોલીસ અને તેની ટીંગાટોળી કરી બહાર લઈ જઈ. આમ આદમી પાર્ટી દરેક વ્યક્તિની વાત સાંભળશે, તેની પીડા સાંભળશે અને તેનો હાલ કેવી રીતે આવી શકે તે દિશામાં કામ કરનારી આમ આદમીની પાર્ટી હોવાનો પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું. વલ્લીભાઈ બાબરિયા, જેડીએસ ટીવી, ભરૂચ.